મારા 3 મિનિટ થઈ જાય છે. 3 મિનિટ થઈ ગયા પછી હું કેમ્પ્યુલેટ પાછું નામ જોઉં છું.
પાણી અંદર ટેમ્પરેચર મને બતાવે છે 98.98 તો 98 ડિગ્રી આવ્યો અને મારી પલ્સ આવી 72 રેસ્પિરેશન આવ્યા 24 ઓકે તો અહીંયા તમારે જે પલ્સ રેસ્પિરેશન અને ટેમ્પરેચર એ બધું ધોરણધન કેવું છે નોર્મલ શું થયું નોર્મલ તો આ નોર્મલ ટેમ્પરેચર છે એની આપણે રેકોર્ડ બુકમાં નોંધ કરવાની રહેશે અહીંયા આપણે યાદ કરશું પછી આ થર્મોમીટરને આપણે પછી શું કરશું હવે પહેલાં નીચેથી ઉપર સાફ કરવું હવે સાફ કરશું સાફ કરી લીધું પછી એને ડ્રાય કરશું અને પાછું એને આપણે થર્મોમીટરના બોક્સમાં મૂકશું બધા સાધન ભેગા કરશું યુટિલાઇઝેશન રૂમમાં જશું હેન્ડ વોશ કરશું સામાન સાફ કરશું હેન્ડ વોશ કરશું અને એને જગ્યા પર મૂકી દઈશું આવી ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશનની આપણે નોંધ નોંધ કરી લીધા પછી આપણે એને મૂકીશું વધારે ટેમ્પરેચર આવે છે તો શું કરશું ઓછું નોર્મલ ટેમ્પરેચર આવે તો શું કરશું તો વધારે ટેમ્પરેચર આવે તો આપણે શું કરશું તમને વધારે ટેમ્પરેચર છે તો હું એમને પલ્સ બની અને ટેમ્પરેચર નોર્મલ નોર્મલ ટેમ્પરેચર આવ્યું તો શું કરશું આવી તમારે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન પણ આપવાનું છે તો હેલ્થ એજ્યુકેશન શેના માટે આપશું તો એ દર્દી છે એને કોઈ દર્દીને તાવ ક્યારે આવે કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગેલું હોય તો બરાબર તો એ ટેમ્પરેચર આવેલું હોય તો એને ટેમ્પરેચર જે રોગથી આવ્યો ડિસીઝથી આવ્યો તો એ ડિસીઝ એને થાય નહીં એના માટેનું આપણે હેલ્થ એજ્યુકેશન હવે તમને શરદી ઉધરસને તાવ આવી ગયો તેના હિસાબે તમને તાવ છે ફ્લૂ છે ન્યુમોનિયા છે ગમે તે તમે તમને કેમ આવું થયું આવું ન થાય એના માટે તમારે શું કરવું જોઈએ કે વારંવાર સાબુ પાણીથી હાથ ધોવા જોઈએ છીંક કે ઉધરસ આવતી હોય તો રૂમાલ રાખવો જોઈએ બરાબર પછી બીજું શું કહેવાનું કે તમે ખુલ્લામાં ફરવું નહીં બરાબર ચોથું કે ઠંડો ખોરાક ખાવો નહીં ઠંડી વસ્તુ ઠંડી વસ્તુ લેવી નહીં તમારે હંમેશા ગરમ કરેલો જ ખોરાક ખાવો ચોખ્ખા વાતાવરણમાં રહેવું બહુ ગીર્દીઓ જ્ઞાન નો રહેવું તો આ બધા આપણે હેલ્થ એજ્યુકેશન એને સમજાવી જેથી કરીને હેલ્થ એજ્યુકેશન આપીએ તો દર્દીને બીજી વાર આ રોગ થાય હેલ્થ એજ્યુકેશન એટલે દવા વગરની સારવાર શું કહેવાય અને દવા વગરની સારવાર એટલે કે આરોગ્ય શિક્ષણ તમારા આરોગ્ય શિક્ષણની અંદર એ વસ્તુ પણ આવી કે ટાઈમસર દવા લેજો દર્દી દવા તો લેશે દવા ઉપરાંત તમારે કઈ શિખામણ આપવાની એને તો સગર્ભા માતા છે એને શું શીખામણ કે ભાઈ તમે હેલ્થ એજ્યુકેશન આપવાનું શું આપશો દવા લેશો આયન મલ્ટીપ્લી ટેબ્લેટ શું કહેશો એના હવે તમારા બાળક અને માતા બંને સ્વસ્થ રહે એના માટે તમને શું કહેવાનું કે સંતુલિત યોગ્ય આહાર લેવો યોગ્ય કસરત કરવી સમયસર તમારે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ હે પછી જે તમારી જેની વસ્તુની ખામી હોય એના માટે ડૉક્ટરને બતાવવું જોઈએ તમારું વારંવાર ચેકઅપ કરાવવું જોઈએ આ વસ્તુ એને હેલ્થ એજ્યુકેશન એ દવા હોવા કોઈ સમજા આવવો જોઈએ એને આરોગ્ય શિક્ષણ તમે કહો છો કે આરોગ્ય શિક્ષણના પોસ્ટર જોયા એમાં દવાઓ લખેલી હોય એ દવાઓ લેવી તમારે દવા તો દર્દી નહીં છે દવા સિવાયની વાત તમારે કરવાની એને હેલ્થ અને આ પ્રોસિજર તમારે જે જે બોલું છું એમાંથી તમને જેટલું આવડે તમારે પ્રેઝન્ટ કરવાની